વિદ્યાર્થીઓ, આગળના વિડીયોમાં આપણે ખાલી જગ્યા જોયેલી, ત્યારબાદ હવે પ્રશ્ન 7, આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં એમ કે જે શબ્દો આપેલા છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું ખાલી જગ્યામાં છે પ્લેન છે, બીજું બસ આપેલું છે, ત્રીજું બુલોક કાર્ટ બળદ ગાડી, ચોથું છે બાઇસિકલ, પાંચમું છે બુલેટ ટ્રેન રેલગાડી. પહેલું છે એ બસ ઇઝ ફાસ્ટર ધેન ટ્રેન. બસ છે તે ફાસ્ટર ધેન ટ્રેન. બસ છે ફાસ્ટર એટલે વધુ ઝડપી. બસ છે તે રેલગાડી કરતાં વધુ ઝડપી હોય છે. બીજું એ ટ્રેન ઇઝ લોંગર ધેન પ્લેન. ટ્રેન છે એ રેલગાડી કરતાં વધુ લાંબી છે. રેલગાડી છે એ પ્લેન કરતાં વધુ લાંબી છે. ફરીથી વિદ્યાર્થીઓ, પેલું કહ્યું એ બસ ઇઝ ફાસ્ટર ધેન ટ્રેન. બસ છે તે ટ્રેન કરતાં રેલગાડી કરતાં વધુ ઝડપથી જતી હોય છે. ફાસ્ટર એટલે વધુ ઝડપ. બીજું એ ટ્રેન ઇઝ લોંગર ધેન પ્લેન. રેલગાડી છે તે પ્લેન કરતાં વધુ લાંબી. લોંગર એટલે લોંગ એટલે લાંબુ, લોંગર એટલે વધુ લાંબુ હોય છે. ત્રીજું એ બુલોક કાર્ટ ઇઝ સ્લોડ ધેન બાઇસિકલ. સ્લોઅર ધેન બાઇસિકલ. બળદ ગાડી છે તે સાયકલ કરતાં ધીમી ગતિએ જતી હોય છે. બળદ ગાડી છે એ સાયકલ કરતાં ધીમે ધીમે જતી હોય છે. સ્લોઅર ધીમે ધીમે જતી હોય છે. ચોથું વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમંગ ઓલ ધીસ. આ બધા સાધનો છે એમાંથી સૌથી વધુ ઝડપથી ઝડપી સાધન કયું છે? વિચ ઇઝ ધ ફાસ્ટ એન્ડ એમંગ ઓલ ધીસ. એમંગ એટલે ની વચ્ચે, એમંગ એટલે આ બધામાંના ફાસ્ટેસ્ટ વધુ ઝડપી વાહન કયું છે? વિચ એટલે કયું? તો પ્લેન. પ્લેન ઇઝ ફાસ્ટેસ્ટ. પ્લેન છે વધતા કરતાં વધુ ઝડપથી પહોંચાડી દે છે. ફરીથી બસ ઇઝ ફાસ્ટર ધેન ટ્રેન. બસ છે એ રેલગાડી કરતાં વધુ ઝડપથી જતી હોય છે. ટ્રેન ઇઝ લોંગર ધેન પ્લેન. રેલગાડી છે તે પ્લેન કરતાં વધુ લાંબી હોય છે. ત્રીજું એ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન બાઇસિકલ. બળદ ગાડી છે તે સાયકલ કરતાં ધીમે ધીમે જતી હોય છે. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમંગ ઓલ ધીસ. આ બધામાંથી, એમંગ એટલે આ બધાની વચ્ચે, આ બધામાં સૌથી વધુ ઝડપથી જનાર વાહન, ઝડપથી વધુ ઝડપી વાહન કયું છે? વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમંગ ઓલ ધીસ. આ બધામાંનું વધુ ઝડપી વાહન કયું છે? કયું આવશે? પ્લેન. પહેલા જવાબમાં એ ટ્રેન, બીજામાં પ્લેન, ત્રીજામાં બાઇસિકલ અને ચોથામાં પ્લેન. હવે એક્ટિવિટી 6, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગીવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો. બિલો એટલે ની વચ્ચે, નીચે. ચૂઝ એટલે પસંદ કરવું, લિસ્ટ એટલે યાદી, કમ્પ્લીટ એટલે પૂરું કરવું, કમ્પેરિઝન એટલે સરખામણી. તો કમ્પેરિઝન નીચે સરખામણી આપેલી છે અને જે શબ્દો આપેલા છે એના કૌંસમાંથી યોગ્ય જવાબ પસંદ કરી અને મૂકો. એ બ્રેવ એસ એક બહાદુર હોય છે એમ કે છે. એ બ્રેવ એસ એ બહાદુર તરીકે પહેલાના લાયા. આપણને ખબર છે વિદ્યાર્થીઓ, બધા પ્રાણીઓમાં, વાઇલ્ડ એનિમલ્સ જંગલી પ્રાણીઓમાં સૌથી બહાદુર, બ્રેવ એટલે બહાદુર, લાયન છે, સિંહ છે. એઝ બ્રેવ એઝ પહેલામાં લાયન. બીજું એઝ યુઝફુલ એઝ, આપણને ઉપયોગી, યુઝફુલ એટલે ઉપયોગી. એઝ યુઝફુલ એઝ
લખાવો. હવે વિદ્યાર્થીઓ નીચે જો કૌંસમાં આ પ્રશ્ન નીચે પહેલાં હું કૌંસમાં જવાબ આપેલા છે ને એને તમને ભાષાંતર કરી દો એટલે તમને સમજે. પેલું છે એ ટોડ, ટોડ એટલે મેન્ટમ, લેટકો. પપ્પી એટલે નાનું ગલુડિયું. બુલ્પ વરું. ડોગ કૂતરો. બી માખી. લાયન. સી કાવ ગાય. બેટ ચામચીડિયું. હવે બરાબર ધ્યાન રાખજો. એસ બ્રેવેસ પહેલામાં આવશે. લાયન. સી બાદુ બધા પ્રાણીઓમાં, બધા હિંસક પ્રાણીઓમાં બાદુ સી છે. બીજું એઝ યુઝફુલ. એસ એઝ યુઝફુલ. એસ યુઝફુલ ઉપયોગી. કાવ તો ગાય છે. ત્રીજું એઝ બ્લાઇન્ડ. એસ અંધું. અંધું પ્રાણી. અંધું હોય તેવું બેટ ચામાં. એઝ બીઝી. એસ આખો દિવસ કામમાં વ્યસ્ત જ રહે એવું ડેજ રાખતું હોય તે. બી બી એટલે માખી. હની બીઝ એટલે મધમાખી, પણ બી એટલે માખી. એસ ફેથફુલ. એસ વફાદાર. ફેથફુલ એટલે વફાદાર કોણ હોય છે. એસ ફેથફુલ. એસ વફાદાર તરીકે હોય છે કે એડો કૂતરો. એસ હંગરી. એસ ભૂખ્યું. ભૂખ્યું હોય તે ભૂલ વરું. એસ ફ્રેન્ડલી. એસ મિત્રોની જેમ રહેતું હોય તો એ પપ્પી. પપ્પી એટલે નાનું ગલુડિયું. એસ અગલી. એસ કદરૂપું. એ દેખાવમાં કદરૂપું હોય, સારું ન હોય તે ટોડ. ટોડ એટલે મેઢક. દેટકો મેઢક હિન્દીમાં શબ્દ છે અને ઇંગ્લિશ ટોડ શબ્દ છે. ફ્રોક પણ કહેવાય છે, પણ ટોડ, ટોડ એટલે દેટકો થાય, ફ્રોક એટલે દેટકો થાય. પહેલાંમાં લાયન બ્રેવ. એસ લાયન. બ્રેવ લાયન. યુઝફુલ કાવ. બ્લાઇન્ડ બેટ. બીસી બી. ફેથફુલ ડોગ. હંગરી વુલ્ફ. ફ્રેન્ડલી પપ્પી. અગલી ટોડ. હવે એના પછીનો પ્રશ્ન છે. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જવાબ આપેલા છે તેને તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરી કરો. નીચેની ખાલી જગ્યા ફોલોઈંગ એટલે નીચેની ખાલી જગ્યા પૂરી કરો. હવે પહેલું છે વિચ ઇઝ ધ હાયેસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી પર્વતમાળા કઈ છે? હાયેસ્ટ એટલે સૌથી ઊંચી. વિચ ઇઝ ધ હાયેસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. સૌથી ઊંચામાં જ ઊંચી પર્વતમાળા કઈ છે? તો નીચે જવાબ આપેલા છે. પહેલામાં આવશે હિમાલય. હિમાલયા સૌથી ઊંચામાં ઊંચી પર્વતમાળા છે હિમાલય. બીજું વિચ ઇઝ ધ હાયેસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં ઊંચામાં ઊંચી ટોચ, પીક એટલે ટોચ, ઊંચામાં ઊંચી ટોચ કઈ છે? માઉન્ટ એવરેસ્ટ. એવરેસ્ટ પર્વત છે તેની ટોચ છે સૌથી ઊંચામાં, હાયેસ્ટ એટલે ઊંચી, પીક મતલબ ટોચ, શિખર. સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટનું શિખર છે એ સૌથી ઊંચા, હાયેસ્ટ સૌથી ઊંચામાં ઊંચું છે. ત્રીજું વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી વધુ ગરમ વિસ્તાર કયો છે? સહારા ડેઝર્ટ. સહારાનું રણ છે એ વિસ્તાર છે એ સૌથી વધુ હોટ એટલે ગરમ. હોટેસ્ટ સૌથી વધુ સહારાના રણનો વિસ્તાર છે સૌથી વધુ, સૌથી વધુ ગરમ હોય છે. ચોથું વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી વધુ લાંબી નદી કઈ છે? નાઇલ. નાઇલ નદી છે એ સૌથી વધુ લોંગેસ્ટ એટલે સૌથી વધુ લાંબી. વર્લ્ડ એટલે વિશ્વ. સૌથી વિશ્વમાં વધુ લાંબી નદી નાઇલ છે. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન
સૌથી વધુ વિશાળ મોટો મહાસાગર કયો છે? પ્રશ્ન એમ છે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન એટલે મહાસાગર. મહાસાગર દરિયા વિશ્વમાં સૌથી મોટો, બરાબર ધ્યાન રાખજો, સૌથી મોટો વિશાળ, લાર્જ એટલે વિશાળ, સૌથી વધુ વિશાળ ઓશન એટલે મહાસાગર પેસિફિક. પેસિફિક મહાસાગર કેટલા બધા મહાસાગરો છે તેમાં પેસિફિક મહાસાગર છે એ વિશ્વમાં સૌથી મોટો મહાસાગર છે. હવે બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી, પહેલું છે સૌથી વધુ માઉન્ટેન રેન્જ, પર્વતમાળા, સૌથી ઊંચામાં ઊંચી પર્વતમાળા વિશ્વમાં, એલા જવાબમાં હિમાલય. હિમાલય બરાબર, હિમાલય. બીજું છે હાયેસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં ઊંચું શિખર, પીક, શિખર, ટોચ, માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ છે તેનું પીક એટલે શિખર એ ટોચ, માઉન્ટ એવરેસ્ટ પર્વત છે તેનું શિખર છે આખા વિશ્વમાં ઊંચામાં ઊંચું. ત્રીજું, આખા વિશ્વમાં સૌથી વધુ ગરમ વિસ્તાર સહારા ડેઝર્ટનું છે. સહારા રણ છે, ડેઝર્ટ એટલે રણ, સહારા રણનું નામ છે. સહારા રણ છે એ સૌથી વધુ ગરમ વિસ્તાર છે. સહારા રણનો વિસ્તાર છે તે વધુ ગરમ હોય છે. ડેઝર્ટ એટલે રણ, સહારા છે તે રણનું નામ છે. અને આપણને ખબર છે રણ હોય ત્યાં વૃક્ષો હોતા નથી એટલે ગરમી જ વધુ પડે, રેતી જ હોય છે એટલે વધુમાં વધુ ગરમી ત્યાં વધુ ગરમ હોય છે તે વિસ્તાર. ચોથું, લોંગેસ્ટ રિવર, સૌથી વિશ્વમાં લાંબી નદી, સૌથી વધુ લાંબી નદી નાઇલ નદી છે. ઘણી બધી આપણા દેશમાં, આખા વિશ્વમાં ઘણી બધી નદીઓ છે પણ વિશ્વની વર્લ્ડ એટલે વિશ્વ જગત, વિશ્વમાં સૌથી વધુ વિશાળ નદી છે, સૌથી લાંબી, સોરી, સૌથી વધુ લાંબી નદી, લોંગેસ્ટ, લાંબી નદી નાઇલ નદી છે. પાંચમું, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં સૌથી વિશાળ મહાસાગર, લાર્જ એટલે વિશાળ મોટો, ઓશન એટલે મહાસાગર, દરિયો, પેસિફિક છે. પેસિફિક છે એ સૌથી વિશ્વમાં સૌથી મોટામાં મોટો મહાસાગર છે. હવે આપણે એક્ટિવિટી 7 જોશું વિદ્યાર્થીઓ. હવે સ્ટડી ધ ગ્રાફ એન્ડ વે સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. પેલા ગ્રાફ આપેલો છે તેનો અભ્યાસ કરવા અને પછી નીચેના વાક્યો આપેલા છે તો સાચા હોય તો સાચું કહેવા, ખોટા હોય તો બરાબર ધ્યાન રાખજો. હવે એમાં નીચેના વાક્યો આપેલા છે, હવે એ પોલ્યુશન એટલે પ્રદૂષણની રીતે કોણ આગળ છે અને પોપ્યુલેશન એટલે વસ્તીની રીતે કોણ આગળ છે એ આપેલું છે. એમ કે છે પેલું દિલ્હી છે, દિલ્હી છે એમ કે છે એ પોલ્યુશનમાં, પ્રદૂષણમાં ખૂબ આગળ છે. ઇજિપ્તમાં, કેરો નામનું ગામ આવેલું છે, શહેર આવેલું છે ઇજિપ્તમાં, તેનાથી ઓછું પ્રદૂષણમાં આવેલું છે. કલકત્તા છે તે દિલ્હી કરતાં પ્રદૂષણમાં ઓછું છે. ચાઇનામાં ટિયાનજિન આવેલું છે તે કલકત્તા કરતાં પ્રદૂષણમાં ઓછું છે. મેક્સિકો છે તે દિલ્હી કરતાં પ્રદૂષણમાં ઓછું છે. ટોક્યો છે એ જાપાનમાં આવેલું, ટોક્યો જાપાનમાં પ્રદૂષણ મેક્સિકો કરતાં ઓછું છે. લંડનમાં, ટોક્યો કરતાં લંડનનું પ્રદૂષણનું પ્રમાણ ટોક્યો કરતાં ઓછું છે. સૌથી ઓછું પ્રદૂષણનું પ્રમાણ
હવે વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો. પેલું વાક્ય છે, કલકત્તા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કલકત્તા છે સૌથી વધુ ગંદુ શહેર આખા વિશ્વમાં છે. કલકત્તા સૌથી વધુ ગંદુ શહેર આખા વિશ્વમાં છે. તો ફોલ્સ કરજો, ખોટું. બીજું, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેઝર પોપ્યુલેટેડ સિટીઝ. ટોક્યો એન્ડ ન્યુયોર્ક છે એ વધુ ગંદા શહેરો છે, પણ ઓછા તે દેશમાં વસ્તી, તે દેશના શહેરોની વસ્તી છે એ ઓછી છે એમ કે છે. ટોક્યો અને ન્યુયોર્કની પોપ્યુલેશન એટલે વસ્તી, વસ્તી છે એ ઓછી છે. લેસ એટલે ઓછી, મોર પોલ્યુટેડ વધુ ગંદા છે, પણ લેઝર પોપ્યુલેટેડ, પોપ્યુલેશન એટલે વસ્તી, વસ્તીની દ્રષ્ટિએ એની વસ્તી ત્યાંની ઓછી છે. હવે કેઈરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેઈરો છે તે વિશ્વમાં બીજું સ્થાન છે તેનું, પ્રદૂષણમાં એમ કે છે બીજું શહેર છે એમ કે છે કેઈરો છે તે. તો એ ટ્રુ છે. તિયાનજિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. ચાઇના દેશ છે, ચાઇના છે, તેમાં તિયાનજિન નામનું શહેરની સ્થાપના, લોકેટેડ સ્થાપના શહેર છે. તો ટ્રુ. પાંચમું, લંડન ઇઝ મોર પોલ્યુટેડ દેન ટોક્યો. લંડન છે તે ટોક્યો કરતાં, લંડન છે એ ટોક્યો કરતાં વધુ ગંદુ છે. તો ફોલ્સ, ખોટું. દિલ્હી ઇઝ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દિલ્હી છે એ સૌથી વધુ ગંદુ છે એમ કે છે. તો એ ટ્રુ. મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. મેક્સિકો છે એમ કે છે એમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું છે, પણ વસ્તીની દ્રષ્ટિએ વધુ છે. તો સાચું. કેરો ઇઝ મોસ્ટ મોર પોલ્યુટેડ ધેન કલકત્તા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. સાચું છે. કેરો છે એમ કે છે, કેરો ઇજિપ્તમાં આવેલું છે, તે ગંદુ વધુ છે કલકત્તા કરતાં, પણ દિલ્હી કરતાં ઓછું ગંદુ છે. કલકત્તા કરતાં વધુ ગંદુ છે અને દિલ્હી કરતાં લેસ એટલે ઓછું ગંદુ છે. વિદ્યાર્થીઓ, પહેલું વાક્ય છે એમાં ફોલ્સ, ખોટું. બીજું વાક્ય છે ટ્રુ એટલે સાચું. ત્રીજું વાક્ય છે ટ્રુ એટલે સાચું. ચોથું વાક્ય છે ટ્રુ એટલે સાચું. પાંચમું વાક્ય છે ફોલ્સ એટલે ખોટું. છઠ્ઠું વાક્ય છે, છઠ્ઠું વાક્ય છે ટ્રુ એટલે સાચું. સાતમું વાક્ય છે ટ્રુ એટલે સાચું. અને આઠમું વાક્ય છે એ પણ ટ્રુ એટલે સાચું. અને વિદ્યાર્થીઓ, હવે એક્ટિવિટી એઇટ છે, એક્ટિવિટી એઇટ છે, એમાં એમ આપેલું છે નો યોર ક્લાસ. એક્ટિવિટી એઇટ છે એ ક્લાસમાં હશે, એ કરવાની કંઈ જરૂર છે નહીં આપણે, બરાબર.